નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 23 ઓગસ્ટ 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલા આપણે જોઈએ ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા, 22 ઓગસ્ટના રોજ જે પ્રશ્ન પૂછ્યા હતા તેના રાઇટ આન્સર કયા છે તે આપણે જોઈએ. એનઆરએ એટલે કે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી, એનઆરએ દ્વારા વર્ષમાં કેટલી વખત પરીક્ષા લેવાશે? એનઆરએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી જે કેન્દ્ર સરકાર દ્વારા એક રચવામાં આવી છે, તો આ કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી એનઆરએ એ વર્ષમાં 2 વખત પરીક્ષા લેશે. અક્ષય ઉર્જા દિવસ કયા મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે? અહીંયાથી આપણે જો અક્ષય ઉર્જા દિવસ છે એના પરથી જ આપણને ખબર પડી જાય કે કયા મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ઉજવવામાં આવે છે. આરબીઆઈ સોનાની કિંમતના કેટલા ટકા સુધી લોન આપવાની બેંકોને મંજૂરી આપી છે? તો 90% સુધી લોન આપી શકાય, અપ ટુ 90%. જો અહીંયા હાલ જે સોનાની કિંમત છે, સોનાની કિંમત ખૂબ વધી રહી હતી. હવે જો બે વસ્તુ હોય છે, એક તો જ્યારે સ્ટોક માઇનસ હોય ત્યારે ગોલ્ડ અપમાં હોય, જ્યારે ગોલ્ડ માઇનસમાં હોય ત્યારે સ્ટોક અપમાં હોય. હવે ગોલ્ડ છે એ વસ્તુ આપણે વિદેશથી લાવતા હોય છે, તો હાલ કેવી પરિસ્થિતિ કે કોરોનાને કારણે હાલ બધું જ ઇમ્પોર્ટ અથવા તો એક્સપોર્ટ પણ બંધ છે, તો એવા સમયે સોનાની માંગ તો છે જ એટલી. હવે સોનાને સેફ પણ કહેવામાં આવે છે, કારણ કે કોઈ વસ્તુ હશે તો વસ્તુ એ ઘણી બધી વખત મોટી વસ્તુ હોય, કિંમત ઓછી હોય, પણ સોનું ઓછી માત્રામાં હોય, એનો જથ્થો ઓછો હોય, કિંમત વધારે હોય, તો એને સેફ સાચવવામાં પણ સારું ઇઝી હોય છે. તો અને બીજી વસ્તુ એ છે કે અહીંયા એનું આપણે કહીએ ને કે બ્લેકમાં, તો આ બ્લેકમાં પણ વિદેશથી ઘણું બધું સોનું આવે છે, જે આરબીઆઈ પાસે જેટલું ગોલ્ડ છે એના કરતાં કેટલાય ઘણું આપણી પાસે વધારે છે. ઇવન કે આપણે મંદિરોમાં વાત કરીએ, તો હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે થોડા સમય પહેલાં ચર્ચા કરી હતી કે પદ્મનાભ સ્વામી મંદિર, એમાં પણ અઢળક પુષ્કળ એમાં સોનું રહેલું છે. તો આ બધું સોનું છે એ સોનું ક્યારેય એની કિંમત ઘટતી નથી. ઘણી વખત તમે શબ્દ સાંભળો છો સોનાને ક્યાંથી લાગે કાઢ, એટલે કે તમે જે સારી વસ્તુ કરતા હોય, સાચી વસ્તુ કરતા હોય, એ ચાહે ગમે તેવું હોય, બટ જો તમે દિલથી સાચું કરતા હશો ને તો એ સોનું છે, અને સોનાને ક્યારેય કાટ ન લાગે. એટલે તમે જેટલી મહેનત કરો છો ને એ જો યોગ્ય દિશામાં હશે, સાચી હશે, સારી રીતે તૈયારી કરેલી હશે, સારા હેતુથી તૈયારી કરી હશે, તો સોનું બની જાય છે, અને સોનાને ક્યારેય કાટ લાગતું નથી, એટલે કે ક્યારેય વ્યર્થ જતું નથી. અહીંયાથી પણ આપણને આ શીખવા મળે છે કે તમે જ્યારે મહેનત કરો છો, પરીક્ષા દ્રષ્ટિ મહેનત હોય, સારી રીતે તૈયારી કરી હોય, સારા હેતુથી તૈયારી કરી હોય, તો આ બધી વસ્તુ કેવી કહેવાય, એને સોનું કહેવાય, અને સોનું ક્યારેય કાટ લાગતો નથી. સોનું ચાહે ગમે તેટલા વર્ષ પડ્યું હોય તો પણ એને કાટ લાગતો નથી. કયા રાજ્યમાં મંકી પાર્ક સ્થાપવામાં આવશે? તો કર્ણાટક રાજ્યમાં મંકી પાર્ક સ્થાપવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યે સરકારી નોકરીમાં રાજ્યના લોકો માટે 100% અનામતની જાહેરાત કરી? તો મધ્યપ્રદેશ સરકાર છે, તો મધ્યપ્રદેશ સરકારે હમણાં એક ડિસિઝન લીધું છે કે રાજ્યના સ્થાનિક જે લોકો છે એને હવે સરકારી નોકરીમાં 100% અનામત મળશે, એટલે કે અન્ય કોઈ રાજ્યના લોકો અપ્લાય કરી શકશે નહીં. હવે જો અહીંયા સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજુ બાકી છે, સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપશે, બટ હા એક કન્ડિશન છે કે જો એને પાર્લામેન્ટ એને મંજૂરી આપે, સંસદ એને મંજૂરી આપે, તો કાયદો લાવી શકાય. બટ આ તો રાજ્યની મધ્યપ્રદેશ સરકારે નિર્ણય લીધો છે, જ્યારે આ મધ્યપ્રદેશ સરકારે નિર્ણય લીધો છે તો ક્યારેય પણ રદ થઈ શકે. આ પહેલાં કમલનાથ સરકાર છે, એમણે પણ એક ડિસિઝન લીધું હતું કે સ્થાનિક જે ઉદ્યોગો છે એમાં 70% નોકરી એ સ્થાનિક લોકોને આપવામાં આવશે. તો આ વસ્તુ પોસિબલ છે, કારણ કે આપણા બંધારણમાં કોન્સ્ટિટ્યુશનમાં એવું સ્પષ્ટતા કરી છે કે જ્યારે કોઈ સ્થાનિક લોકો માટે, કોઈ ઉદ્યોગ ધંધા માટે આ પ્રકારનું ડિસિઝન લેવાનું થતું હોય તો પોસિબલ છે, લઈ શકે. એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે ગુજરાતમાં નેનો કાર આવ્યું હતું, તો નેનો કાર માટે થઈને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો અહીંયા જો શું કહેવાય છે કે સરકારી નોકરીમાં જ્યારે એમ્પ્લોયમેન્ટ બાબતે વાત આવતી હોય ત્યારે સુપ્રીમ કોર્ટ અવશ્ય એમાં કંઈક ને કંઈક જજમેન્ટ આપશે, અને આ કાયદો છે બને ત્યાં સુધી કદાચ એવું બની શકે કે રદ કરશે. કારણ કે જો હવે એક રાજ્ય આવું ચાલુ કરશે, ત્યાં સુધી કોઈ આવું નથી કર્યું, એક રાજ્ય આવું ચાલુ કરશે તો શું કરશે કે બીજા રાજ્યો પણ એનો અમલ કરશે, ત્રીજું રાજ્ય પણ કરશે, ચોથું રાજ્ય પણ કરશે. તો આ તો પોસિબલ જ નથી કે સ્થાનિક લોકો માટે અનામત લાવવામાં આવશે. હા, એવા રાજ્યો છે કે જે એકદમ પૂર્વોત્તર રાજ્યો છે, તો એ રાજ્યો પોતાના માટે, પોતાના અથવા તો એના માટે થઈને આ પ્રકારનો કાયદો લાવશે તો એમાં કેન્દ્ર સરકાર પણ સપોર્ટ કરશે. બટ જે રાજ્ય એવું છે કે જેનો કોઈ પણ પ્રકારનો વિશેષ દરજ્જોની જરૂરિયાત નથી, રાજ્ય પણ સદ્ધર છે, તો એવા રાજ્યો જ્યારે આ પ્રકારનું ડિસિઝન લેતા હોય તો એની સામે વિરોધ તો થવાનો છે. બટ આપણે ઇનશોર્ટ આ વિવાદિત મુદ્દો છે એ આપણે યાદ હોવો જોઈએ આપણને. ચલો હવે જોઈએ આ 5 પ્રશ્નોના રાઇટ આન્સરના વિજેતા કોણ છે. આજના વિજેતા બન્યા છે રિયાઝ મોમિન વડગામથી. રિયાઝ મોમિન ખૂબ ખૂબ અભિનંદન, રિયાઝ મોમિન ખૂબ ખૂબ અભિનંદન, એમને આ ક્વિઝ જીતી છે. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ પ્રથમવાર કયા ગુજરાતીને આપવામાં આવશે? જો અહીંયા પ્રથમવાર કોઈ ગુજરાતીને આપવામાં આવશે એટલે આપણા માટે આ પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ટોપિક છે. અત્યાર સુધી આ એક જ વ્યક્તિને મળ્યું છે, એટલે કે ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ છે કે જેને આ એવોર્ડ મળ્યો છે, તો આપણા માટે આ પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી હોય. તો આપણો આન્સર આવશે ડૉક્ટર પંકજ જોશી. ડૉક્ટર પંકજ જોશી છે, એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના
વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ 2020 માટે ડોક્ટર પંકજ જોશીની પસંદગી કરવામાં આવી છે. ચારુસેટ યુનિવર્સિટીના ડોક્ટર પંકજ જોશી એમને બ્લેક હોલ ફિઝિક્સ, ગ્રેવિટેશનલ એન્ડ કોસ્મોલોજી સંશોધનમાં પાયાનું યોગદાન રહેલું છે. એમણે ઘણું બધું આ પ્રકારનું એક યોગદાન આપ્યું છે અને એ બદલે એને એવોર્ડ આપવામાં આવશે. જો કે એમની ટીમ છે એમણે 1986થી મિલ્કી વે ગેલેક્સીમાં બ્લેક હોલ છે કે સિંગ્યુલરિટી છે તેના પર સંશોધન કરી રહી છે. અને આ સિંગ્યુલરિટી ક્વોન્ટમ સ્ટાર પણ કહેવામાં આવે છે. સિંગ્યુલરિટી છે એને ક્વોન્ટમ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે વિશ્વના હજારો વૈજ્ઞાનિકો એવા છે કે જે સિંગ્યુલરિટીનો ઘણો અભ્યાસ કરી રહ્યા છે. હવે આ પ્રકારનું જે જો અહીંયા ખાસ યાદ રાખજો કે આ અવોર્ડ છે, આ અવોર્ડ પ્રથમ વખત કોઈ ગુજરાતીને આપવામાં આવ્યો છે અને તે ગુજરાતી એટલે કે આપણા ડૉક્ટર પંકજ જોશી. પંકજ જોશી છે એ આપણે ગુજરાત વિજ્ઞાન એકેડેમીના પ્રમુખ છે, એ પણ ખાસ યાદ રાખજો. પંકજ જોશી એ આપણે ગુજરાત ગુજરાત સાયન્સ એકેડેમી એના પણ પ્રમુખ છે. બર્ફી પુલ્સમાં કયા ગુજરાતીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? બર્ફી પુલ્સમાં કયા ગુજરાતી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? આપણે ગુજરાતી એક છે રણવીર દેસાઈ, આપ જોઈ રહ્યા છો રણવીર દેસાઈ, એમણે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જો હવે એણે શું કર્યું હતું કે પુલ્સ પુલઅપ્સ કરવાના હતા તો પુલઅપ્સ કરવામાં 59 સેકન્ડ, એક મિનિટ પણ પૂરી નહીં, 59 સેકન્ડમાં 25 પુલઅપ્સ કર્યા છે. અને એનો જે વિરોધ એટલે કે હરીફ કમ્પિટિટર હતા એમણે એક મિનિટમાં એટલે કે 60 સેકન્ડમાં 24 પુલઅપ્સ કરેલા હતા. જો અહીંયા સેકન્ડની કિંમત આપણને આ વખતે સમજાઈ આવે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જ્યારે હિસ્ટ્રી બનાવતા હોય તો વર્લ્ડ રેકોર્ડ બનાવતા હોય ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, તો અહીંયા એક એક સેકન્ડનું મહત્વ રહેલું છે. ઇવન કે તમે અગર કોઈ પોલીસ કોન્સ્ટેબલ યા પીએસઆઈની ભરતી માટે હતો તો પીઆઈની ભરતી માટે ગયા હશો, અને જ્યારે એક એક સેકન્ડ સેકન્ડ માઇક્રો સેકન્ડમાં કદાચ કોઈ ફેલ થયું હશે ને તો એને ખબર હશે કે એક સેકન્ડની કિંમત કેટલી છે. બાકી આપણે હું ને તમે જ્યારે વાતો કરવા બેસીએ ને ગપ્પા મારવા ત્યારે આપણને એક એક કલાકનો ઓછી પડે, બટ જ્યારે એ વ્યક્તિને પૂછો, યસ એક એક્ઝામ્પલ આપું કે આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેને આપણે ખૂબ જ સારી રીતે ઓળખીએ છીએ એવા વ્યક્તિ સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ, અબ્દુલ કલામ સાહેબ જ્યારે મિસાઇલ લોન્ચિંગ કરતા હતા એના 10 સેકન્ડ પહેલાં એમને સુપર કમ્પ્યુટરે એક એરર મેસેજ આપ્યો હતો કે મિસાઇલ લોન્ચ નહીં કરી શકાય. 10 સેકન્ડનો ટાઈમ હતો. હવે 10 સેકન્ડમાં શું ડિસિઝન લઈ શકીએ આપણે? તો 10 સેકન્ડના સમયમાં એમણે ડિસિઝન લીધું હતું સુપર કમ્પ્યુટર ઇક્વેશન, એ જે એરર હતું એ એરર સોલ્વ કરી હતી, અને 10 સેકન્ડ જ્યારે પૂરી થઈ અને લોન્ચિંગનો ટાઈમ હતો એ લોન્ચિંગ ટાઈમે મિસાઇલ રોકેટ લોન્ચ કરી દેવામાં આવ્યું હતું. તો યસ આ સમય આપણને ખબર પડે કે 10 સેકન્ડ શું 1 સેકન્ડની પણ કિંમત કેટલી છે. હવે આ આપણા અમદાવાદના છે રણવીર દેસાઈ અમદાવાદના, એમણે 59 સેકન્ડમાં 25 પુલઅપ્સ કર્યા હતા અને એના જે હરીફ હતા એ જર્મનીના એક યુવક, એમણે એક મિનિટમાં એટલે કે 60 સેકન્ડમાં 24 પુલઅપ્સ કર્યા હતા. હવે આ વિજેતા બન્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત લઘુ ફિલ્મ પ્રતિયોગિતામાં કઈ ફિલ્મે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો? અહીંયા શોર્ટ મૂવી છે, આ શોર્ટ મૂવીએ એક શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટ હતી એમાં પ્રથમ ક્રમ કોણે મેળવ્યો છે? જો અહીંયા પ્રથમ ક્રમ મેળવ્યો છે તો પ્રથમ ક્રમ મેળવ્યો છે એમ આઈ, ફર્સ્ટ ક્રમ કોણે મેળવ્યો છે? MI, અભિજીત પોલ એના ડિરેક્ટર છે. સેકન્ડ ક્રમ કોણે મેળવ્યો છે? તો અબ ઇન્ડિયા બનેગા ભારત, જે દેબોજો સંજીવ નામના વ્યક્તિ એને ડિરેક્ટર કર્યું છે. અને થર્ડ વિનર છે 10 રૂપીઝ, જે યુવરાજ ગોકુલ એમણે આ એના ડિરેક્ટર હતા. આ ડિરેક્ટરનું નામ પણ ખાસ યાદ રાખજો. ફર્સ્ટ કોણે વિનર જીત્યો છે? MI, જેના ડિરેક્ટર છે અભિજીત પોલ. 74મા સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે સૂચના અને પ્રસારણ મંત્રાલય અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ કોની કોની ભાગીદારી છે? તો સૂચના અને પ્રસારણ મંત્રાલય અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન લઘુ ફિલ્મ પ્રતિયોગિતામાં અભિજીત પોલ દ્વારા જે બનાવવામાં આવ્યું છે, નિર્દેશિત કરવામાં આવ્યું છે, MI ફિલ્મ એમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો અને એમણે ઇનામ મેળવ્યું છે 1 લાખ રૂપિયાનું. અહીંયા ઇનામ પણ આપણે સાથે સાથે યાદ રાખીશું. ફર્સ્ટ ક્રમ 1 લાખ રૂપિયા, સેકન્ડ ક્રમ અબ ઇન્ડિયા બનેગા ભારત 50,000 રૂપિયાનું ઇનામ મેળ્યું છે, અને ત્રીજા ક્રમે રહેલું છે મૂવીનું નામ છે 10 રૂપિયા, પણ ઇનામ કેટલું મળ્યું છે 25,000 રૂપિયા. હવે આ કન્ટેસ્ટ છે એ લઘુ ફિલ્મ મહોત્સવ અંતર્ગત 14 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી mygov.in પર આ એક પ્રકારની પ્રતિયોગિતા ચાલી રહી હતી. નોકરી શોધી આપતી ગૂગલની કઈ એપ તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી? ભારતમાં એક એપ લોન્ચ કરવામાં આવી છે ગૂગલ દ્વારા કે જે નોકરી શોધી આપે છે, અને એ કઈ છે? કોર્મા જોબ્સ. એટલે કે એવું નથી કે તમારે આપણો બાયોડેટા અંદર મૂકી દીધો, એડ કરી દીધો એટલે તરત આપણે ફટાફટ નોકરી મળી જશે. એની સામે આદાન પ્રદાન થશે, ડેટા છે એ ડેટાનું આદાન પ્રદાન થશે. જે પણ કંપની છે નોકરી આપનાર વ્યક્તિ છે
નોકરી લેનાર વ્યક્તિ એના બંનેનો જે ડેટા મેચ થતો હશે તો એ પ્રકારે આપણે નોટિફિકેશન હતું તો આપણને ઓફર મળી શકે. તાજેતરમાં નોકરી શોધી આપતી ગૂગલની એપ કોર્મો જોબ્સ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું. જો કે આ એપ છે એ 2018માં સૌ પ્રથમ લોન્ચ કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં અને હવે આ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. નોકરી શોધતા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે જોબ આ એપ પર સર્ચ કરી શકશે. બીજી તરફ નોકરી આપનાર જે વ્યક્તિ છે તે ગૂગલના સ્ટાન્ડર્ડ ફોર્મેટ મુજબ એની જોબની વિગતો મૂકશે, એટલે એકબીજા સાથે મેચિંગ કરી અને જોબ મેળવી શકે. આ એપ પર દરેક વ્યક્તિ પોતાના બાયોડેટાના આધારે નોકરી મેળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત આગામી દિવસમાં ક્યાં ઇન્ટરવ્યૂ હશે, કેવા વ્યક્તિની જરૂરિયાત છે, આ બધી વિગતો પણ એમાંથી ઉપલબ્ધ થશે. ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2020 અનુસાર ઇન્ટરનેટ ગુણવત્તાની બાબતમાં ભારતનો ક્રમ કેટલામો છે? જો અહીંયા કહેવામાં આવે છે ઇન્ટરનેટની ક્વોલિટી પર, ગુણવત્તા પર, તો ભારતમાં ઇન્ટરનેટની ક્વોલિટી છે એનો ક્રમ કેટલામો છે? 78 ક્રમ છે. જો કદાચ 78મો ક્રમ અથવા તો 79મો ક્રમ હોય તો આપણે બંને આન્સર રાઇટ બને છે, કારણ કે એમાં ખૂબ ઘણી બધી કોન્ટ્રોવર્સી થઈ છે. ઇવન કે જે કંપની છે એ કંપની પ્રાઇવેટ કંપની છે, સુર્ફ શાર્ક નામની એક પ્રાઇવેટ કંપની છે, આ પ્રાઇવેટ કંપનીનો ડેટા છે. ચલો ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખીએ કે ફર્સ્ટ ક્રમ પર કોણ છે? ડેનમાર્ક છે, ત્યારબાદ સ્વીડન, કેનેડા, આ બધા કન્ટ્રીઓ રહેલા છે. ઓનલાઈન પ્રાઇવસી સોલ્યુશન કંપની સર્ફ શાર્કના ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2020 મુજબ ભારત ઇન્ટરનેટની ગુણવત્તાની દ્રષ્ટિએ 51 દેશોની યાદી હતી, એમાંથી 78મા સ્થાને છે. યાદ રાખજો કેટલા દેશો હતા, કુલ 81 દેશો હતા, બટ અહીંયા જો ગુણવત્તાની દ્રષ્ટિએ ક્વોલિટી છે ઇન્ટરનેટની ક્વોલિટી હોવી જોઈએ તેમાં 78મો ક્રમ છે. કુલ કેટલા દેશો હતા? 81 દેશો. એટલે આપણે એવું કહી શકીએ, એકદમ શોર્ટમાં આપણે એવું કહી યાદ રાખી શકીએ કે સૌથી છેલ્લા ક્રમ પર આપણે છીએ. જ્યારે પ્રથમ સ્થાને ડેનમાર્ક છે. ભારત એ ગ્વાટેમાલા અને શ્રીલંકા જેવા દેશો છે એનાથી પણ પાછળ છે, કારણ કે આપણે તો શું જોઈએ, રોજનું 2 GB ડેટા તો જોઈએ જ, કોઈને તો 1.5 GB અથવા તો 2 GB પણ ઓછું પડતું હશે. ઇન્ટરનેટ સ્પીડની ગુણવત્તામાં ભારતની ગણના સૌથી ખરાબ દેશોમાં થાય છે, પરંતુ ડેટા જે ઉપલબ્ધતા છે એમાં ઉપલબ્ધતામાં ભારત સૌથી આગળ છે. કેટલામો ક્રમ છે? તો એમાં ભારતનો 9મો ક્રમ છે, કારણ કે હવે મુકેશભાઈ જીઓ આપે છે 1.5 GB, 2 GB આપે છે, ઇવન કે બીજી કંપનીઓ છે, ઓપરેટર છે, એ પણ 1.5 GB, 2 GB યા તો અનલિમિટેડ પણ આપે છે. જે આ ડેટા ઉપલબ્ધતા છે, અવેલેબિલિટી, એમાં ભારત યુકે, યુએસ, ચીન જેવા દેશોને પણ પાછળ રાખી દીધા છે અને સ્થાન કેટલામાં લીધું છે? તો 9મા સ્થાન પર છે. ચલો ઈ ગવર્મેન્ટમાં ભારત 15મા સ્થાને છે. ચલો આપણા માટે આ ખાસ મહત્વનું છે, ખૂબ અગત્યનું છે કે ઈ ગવર્મેન્ટમાં ભારત 15મા સ્થાને છે. ઇલેક્ટ્રોનિક સિક્યુરિટીમાં ભારત 57મા સ્થાને છે. ઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત 79મું સ્થાન છે. ઓલ ઓવર રેન્કમાં ભારત 85 દેશોમાંથી 57મા સ્થાને છે. તો જો મિત્રો, તમે ઘણી વખત આપણે કોઈને કોઈ રીતે વાત કરતા, ચલો એક તમને એક એક્ઝામ્પલ આપો કે ભીમ, આપણે જ્યારે પેમેન્ટ કરીએ છીએ, યા તો તમે જ્યારે બુકબર્ડની એપ્લિકેશન પરચેસ કરો છો, યા તો તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો, તો તમે ભીમનો ઉપયોગ કર્યો હશે ઘણી વખત, ભીમનો ઉપયોગ કર્યો છે. તો ભીમનું પૂરું નામ શું થાય? ભારત ઇન્ટરફેસ ફોર મની. એક વખત બિન સચિવાલયની યા તો કોઈ સિનિયર ક્લર્કની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી લીધો હતો, ભીમનું પૂરું નામ ભારત ઇન્ટરફેસ ફોર મની. એ સિવાય ભારત નેટ પ્રોગ્રામ પણ ચાલે છે, ભારત નેટ પ્રોગ્રામ, જેમાં ફેઝ 1 અને ફેઝ 2 બે ચાલે છે. હવે આનો હેતુ કયો છે ભારત નેટનો? તો ભારત નેટનો હેતુ એવો છે કે દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઈબર કેબલથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા, હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા. ડિજીલોકર, ડિજીલોકરનું પણ તમે ઘણી વખત નામ સાંભળ્યું છે ડિજીલોકર. તો ડિજીલોકર જ્યારે સપોઝ કે એક્ઝામ્પલ તરીકે મારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, વ્હીકલનું કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે, તો આ બધી વસ્તુ, ઇવન કે કોઈ પણ ડોક્યુમેન્ટ મારે સાચવવા છે, તો મારે ડિજિટલ સ્વરૂપે આ ડોક્યુમેન્ટ સાચવવા હોય તો હું ડિજીલોકરમાં પણ એને સેવ કરી શકું છું. એ સિવાય ડિજિટલ પ્રોગ્રામ પણ ભારતનું સરકારનું એક ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ પણ ચાલે છે. તો અમે એવું કહેવું છે કે આ એક અમ્બ્રેલા પ્રોજેક્ટ છે ડિજિટલ બનાવવા માટે, ભારતને ડિજિટલ બનાવવા માટેનો એક અમ્બ્રેલા પ્રોજેક્ટ છે. તો આ ઘણી બધી વસ્તુ એવું હોય કે જે ઇન્ટરનેટની સાથે સંકળાયેલા મુદ્દા પણ આપણે યાદ રાખતા હોય. ભારતીય તટરક્ષક દળની ICGS એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સર્વિસ C-454 ઇન્ટરસેપ્ટર બોટ ગુજરાતના કયા શહેરના તટરક્ષક દળમાં સામેલ કરવામાં આવી? ગુજરાતના કયા શહેરના આ એટલે કે કયા તટરક્ષક દળમાં સામેલ કરવામાં આવી છે? તો સુરત ખાતે સામેલ કરવામાં આવી છે. ભારતીય તટરક્ષક દળ માટે ઉપયોગી ICGS C-454 ઇન્ટરસેપ્ટર બોટ કે જે સુરતના તટરક્ષક દળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, LNT દ્વારા તેને બનાવવામાં આવી છે અને બોટની લંબાઈ 227 મીટર છે, પ્રતિ કલાકે 45 નોટિકલ માઇલની ઝડપ ધરાવે છે અને એની રેન્જ કેટલી છે? 500 નોટિકલ માઇલ. હવે જો અહીંયા નોટિકલ માઇલ આપણે જે રસ્તા પર જતા હોય તો કિલોમીટર બતાવતા હોય, USA માં જો કદાચ તમે જોયું હોય તો તમને ઘણી વખત સાંભળ્યું હશે કે માઇલની સ્પીડ બતાવતા હોય છે. જે દરિયાનું માપ છે એ દરિયાનું માપ કેવું છે? નોટિકલ માઇલ.
તો મિત્રો તમે રેડી હશો કે આજના ક્વેશ્ચનના આન્સર માટે? ચલો, તમે જે પણ વિદ્યાર્થી નવા નવા, ઘણા બધા વિદ્યાર્થીઓ નવા નવા વિદ્યાર્થીઓ જોડાઈ જાય છે, આજના જે વિનર બન્યા છે એ નવા વિનર બન્યા છે એ પણ એકદમ નવા છે. આજે એનો ફર્સ્ટ મેસેજ છે અને ફર્સ્ટ મેસેજમાં એક પણ વિનર બન્યા છે. એ પહેલાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા રહી ચૂક્યા છે કે જે ફર્સ્ટ મેસેજ કર્યો હોય અને ફર્સ્ટ મેસેજમાં પોતે વિનર બન્યા હોય, એક બે દિવસના મેસેજમાં પણ વિનર બન્યા હોય. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેની એક્યુરસી જબરદસ્ત છે, ખૂબ સારા આન્સર આપે છે, બટ થોડા ક્યાંક લેટ પડી જાય છે. તો હું એક રિક્વેસ્ટ કરીશ કે તમારી પાસે આખું આખું લખવાનું ટાઈપ ના કરો, ક્વેશ્ચન વન ક્વેશ્ચન ટુ એવું કંઈ ના કરો, ખાલી વન આન્સર, ટુ આન્સર, થ્રી આન્સર, પછી આગળ જે ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન ઉપર લખવાની કંઈ જરૂર નથી. તમે ફટાફટ વન એક કરીને ડાયરેક્ટ તમે ક્વેશ્ચન આન્સર લખી દો, ટુ કરીને આન્સર લખી દો, ફટાફટ તમે મેસેજ મોકલી દો. હવે અહીંયા જુઓ, આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે કે અહીંયા આપણે જે ગેમ રમીએ છીએ, ક્વિઝ રમીએ છીએ, એનાથી શું થાય છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવે છે, મેસેજ આવે છે કે સર ક્વિઝ રમવાથી ઘણું બધું રિવિઝન થાય છે. અને જે આપણે જે વીકલી પીડીએફ મૂકીએ છીએ, વીકલી પીડીએફ માટે લાસ્ટ મંડે આપણે જ્યારે લાઈવ વિડીયો પણ મૂક્યો હતો, તો આ લાઈવ વિડીયોમાં પણ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હજુ પણ આ વખતે આપણે જો હજુ તમારા મિત્રોની બધાની ઈચ્છા હશે તો આ મંડે પણ આપણે વીકલી જે પીડીએફ આવશે તો એનો મંડે આપણે રાત્રે પણ એનું લાઈવ કરીશું. બટ એ તમારા પર ડિપેન્ડ છે કે તમારી શું બધાની અપેક્ષા છે. તો બધાની તમારી જે અપેક્ષા હોય આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો, યા તો મને વોટ્સઅપ પર મેસેજ કરો, બને ત્યાં સુધી એ વિડીયોના કમેન્ટમાં લખો, જેથી કરીને મેનેજમેન્ટ ટીમ પણ એના પર ડિસિઝન કરી શકે કે શું આપણે હવે આ મંડે પણ લાઈવ પીડીએફ ભણવી છે કે કેમ. એને કંઈક અગર આ મંડે આપણે ભણવું નહીં થશે તો કંઈક અલગ રૂપથી આપણે ભણીશું. બટ એ તમારા પર ડિપેન્ડ છે કે તમારા વિદ્યાર્થીઓને કેવો રિપ્લાય છે એના પર ડિપેન્ડ છે. તો આ ફોર્મેટમાં તમારે આન્સર કરવાના છે. 1, 2, 3, 4, 5 પ્રશ્નોના આન્સર, તમારું નામ, તમારા સેટીનું નામ અને 7575878603 નંબર પર તમારે વોટ્સએપ કરવાનું. અને હા મિત્રો, આપણે લાસ્ટ મંથમાં જુલાઈ મંથમાં આપણે સુપર 100 એમસીક્યુ ભણ્યા હતા. સુપર 100 એમસીક્યુ ભણ્યા હતા. જો તમને એ વિડીયો પણ પસંદ આવ્યો હોય તો પણ એના વિશે પણ લખજો, જેથી કરીને આપણે તો ઓગસ્ટ મંથ જેવો પૂરો થશે તો ઓગસ્ટ મંથ માટે પણ આપણે કંઈક અલગ પ્રકારનું વિચારી રાખીશું અને એમાં પણ આપણે આગળ કામ કરીશું. ચલો તો આજના ક્વિઝના પ્રશ્નો જોઈએ. ભીમ એપનું પૂરું નામ જણાવો. ગુજરાતના કયા શહેરમાં 70 માળ સુધીની હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? કયા કયા શહેરમાં, જેટલા પણ શહેર હોય એ શહેરનું નામ લખવાના છે. એ તમને ફરીથી ક્વેશ્ચન રિપીટ કરાવું છું. ગુજરાતના કયા કયા શહેરમાં 70 માળ સુધીની હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? સરકારે NRA નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા છે? અહીંયા NRA છે, નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા છે? ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર 7મો ખેલાડી કોણ બન્યો? વ્હાલી દીકરી યોજનામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં છે? આ ક્વેશ્ચન ત્રીજા નંબરનો ક્વેશ્ચન ફરીથી આપણે રિપીટ કરું છું. સરકારે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા છે? તો આપણે આ 5 પ્રશ્નોને તમારે રાઇટ આન્સર આપવાના છે ક્વિઝ માટેના. મિત્રો, આ હતા આપણે 23 ઓગસ્ટ 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વીમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.